સુરત શહેર ખાતે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સુરત શહેરની આશાદીપ ઓફ સ્કૂલ્સ દ્વારા એક સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો. શહેરની આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા વિવિધ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા. મોદીજીના 69 વર્ષ પૂરા થયાના અવસરે આશાદીપ સ્કૂલ તરફથી સવારના 7 થી 7 વાગ્યા સુધી કાર્યક્રમોની સરવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,51,000 મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા, જેનો હેતુ એ હતો કે દેશમાં સુખ અને સમૃદ્ધિ બની રહે તેમજ દેશના વિકાસમાં કોઈ બાધા ન રહે, તથા 21,111 ચિત્રોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું. સાથે સેવ એનર્જી કેમ્પેઇન દ્વારા ઉર્જાનો બચાવ કેમ કરવો તે પણ સંદેશો આપવામાં આવ્યો હતો, તેમજ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ મહિનામાં 1 વાર વાહનનો ઉપયોગ ન કરવા સંદેશ આપ્યો હતો, તથા 1,001 શિક્ષક અને 6,900 વિદ્યાર્થી દ્વારા નિબંધ કરાવી વિચારોની રજૂઆત મુક્ત મને થાય તે હેતુથી રાખવામાં આવી હતી. સાથે વ્હીકલ એક્ટ તથા ટ્રાફિક નિયમોનું પાલન કરનારને રાષ્ટ્રધ્વજ આપી સન્માનિત કરવામાં પણ આવ્યા હતા. સાથે મોદીજીના 69 વર્ષ પૂરા થયાના જન્મદિવસની ખુશીમાં 6,900 કિલો ખીચડીનું વિતરણ જરૂરિયાતમંદ લોકોમાં કરવામાં આવ્યું હતું. સાંજે 4 થી 6 આસપાસના વિસ્તારની સફાઈ કરી ભારત સ્વચ્છ અભિયાનને પણ પ્રતિસાદ આપ્યો હતો. આશાદીપ સ્કૂલ્સ ઓફ ગ્રુપ દ્વારા શિક્ષણમાં પણ કેટલાક નબળી પરિસ્થિતિના બાળકોને આર્થિક સહાય પણ કરતાના ઘણા ઉદાહરણ છે. હું મહેશ રામાણી, મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ. આજે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો બર્થડે છે, સાથે સાથે સમાજમાં લોક જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં કંઈક અવેરનેસ આવે, વાલીઓમાં અવેરનેસ આવે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને સાહેબના બર્થડેને બંને વસ્તુને યોગાનુક ધ્યાનમાં લઈ અને આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે આજે આખો દિવસ સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એવા 8 મેગા કાર્યક્રમો સમાજ માટે આપ્યા છે, જેમાં શરૂઆત કરીએ તો સવારે 1,51,000 મહામૃત્યુંજય જાપ દ્વારા દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાસ્થ્ય માટે અને સમાજના સ્વાસ્થ્ય માટે એક મહામૃત્યુંજય જપના પાઠ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રોગ્રામ જોઈએ તો 21,111 એવા જે ચિત્રો બાળકોએ જેની કલ્પના એને કેનવાસ ઉપર પેપર ઉપર ઉતારી છે, એમાં અત્યાર સુધી જે આપણા દેશના વડાપ્રધાનશ્રીએ જે યોજનાઓ અમલમાં મૂકી છે એ બધી 69 યોજનાઓ, 69 વર્ષ પૂર્ણ થયા છે તો 69 યોજનાઓને ધ્યાનમાં લઈ અને એના આધાર ઉપર જે ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે એમનો આજે મેગા એક્ઝિબિશન પણ છે. ત્યારબાદ સાહેબનો 69 વર્ષ પૂર્ણ થયા છે એ યાદીરૂપે 690 કિલોની એક વેજીટેબલ ખીચડી બનાવી અને આજુબાજુના જરૂરિયાતમંદ જે સ્લમ વિસ્તાર છે ત્યાં એક પ્રસાદી સ્વરૂપે ભારત માતાને ધરાવી અને પ્રસાદી સ્વરૂપે બાળકોને અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપવાના છીએ. ત્યારબાદ એક ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ જે અત્યારે તમે લાઈવ પણ અત્યારે આ ટાઈમમાં જોઈ શકશો, યોગી ચોક, કાપોદ્રા, સીમાડા ચોકડી અને ઉત્તરાયણના જે 4 મેઇન સર્કલ છે વરાછરોડના, એ 4 સર્કલ ઉપર અત્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એક બેનરો સાથે એક ટ્રાફિક અવેરનેસ કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે. એમાં જે જે જનતાઓ છે એ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરી રહી છે એમને પ્રતિકરૂપે રાષ્ટ્રધ્વજ આપી એમનું ત્યાં સન્માન કરાઈ રહ્યું છે અને સમાજમાં ટ્રાફિક માટે મેક્સિમમ જાગૃતતા આવે એનું એવું કાર્ય થઈ રહ્યું છે. બીજી વાત કરું તો હજી એવા ઘણા બધા પ્રોગ્રામ છે. 1,000 શિક્ષકો, મીન્સ કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં 1,000 કરતાં વધારે શિક્ષકો છે. શિક્ષકોને મારા સ્વપ્નનું ભારત એવો એક વિષય આપવામાં આવ્યો છે, એની ઉપર એક નિબંધ લેખન થયું છે. ખાલી નિબંધ લેખન નહીં, શિક્ષકની દ્રષ્ટિએ માનનીય વડાપ્રધાનશ્રીને એમના દ્વારા અપાતા મંતવ્યો, સૂચનો પણ એમાં એમણે લખ્યા છે. એવી જ રીતે 69 વર્ષ પૂર્ણ થયાની યાદીમાં 6,900 બાળકોએ એક નિબંધ લેખન, મારા દ્રષ્ટિએ મારા ભારતનો વિકાસ એવું વિદ્યાર્થીએ પોતાની દ્રષ્ટિએ એમાં લખ્યું છે અને એમણે પણ પ્રાઇમ મિનિસ્ટરને
એમને યોગ્ય એક બાળક તરીકે જે સૂચન લાગતા હતા એવા સૂચનો પણ એ નિબંધમાં લખ્યા છે. એ સિવાય હજી પણ બે ચાર એવી પ્રવૃત્તિઓ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં આજે આખો દિવસભર થવાની છે, અને બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમાજમાં એક જાગૃતિ આવે એ માટે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલનો આ એક ભગીરથ પ્રયાસ છે. સાથે સાથે સાહેબને બર્થડે વિશ કરવા માટેની એક અનેરી એક પથ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલે ચાલુ કર્યો છે, એની અમને ખૂબ લાગણી છે. વિશ યુ મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે ડિયર મોદીજી. થેન્ક યુ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે જયંતી કાકડિયા સુરત.